सो मच मस्ती एंड जलसा पाणी गुड मॉर्निंग। आज एक तमारा माटे एक नवो वीडियो लईने आव्यो छुं। आजे मारा साथे ना सिटी सेलिब्रिटी छे, कोई पण नतुं। आजे एक नवा कंटेंट तो ना कही शकाय, पण एक नवो वीडियो तमारा माटे लईने आव्यो छुं। आजे हुं मारा बेन साथे वीडियो लेवानो छुं अने आजे फूल डे प्लानिंग छे। फूल डे प्लानिंग छे કે મોર્નિંગ ટુ નાઇટ સુધીનો, એટલે આજે હવે મોર્નિંગ થઈ છે, મોસ્ટલી થોડા વધારે વાગી ગયા છે નાસ્તાના પ્રમાણમાં, પણ તોય આપણે આજે નાસ્તો કરવા જઈશું અને નાસ્તો શું કરીએ છીએ એ તમે આગળ જઈને રસ્તામાં બતાવીએ। તો આપણે આ સફરની શરૂઆત આપણે સાવરિયાના પૌવાથી કરીશું। તો ચલો ત્યાં તો આવી ગયા છે આપણે સાવરિયાના, ત્યાં આપણે ત્યાંથી હીર માટે આપણે એમની સ્પેશિયલ ડિશ લઈશું। ફાઇનલી આપણે અહીંયા સાવરિયાના પૌવા લઈ મસ્ત એમની મસાલા ડિશ કહેવાય છે એ લઈને હવે ચાની ટફરીએ જઈને આપણે ચા અને પૌવાની મજા લઈશું। નાસ્તો મારી બહેનનો છે, મારો નાસ્તો હજી લેવાનો બાકી છે, તો આપણે પહેલાં મારો નાસ્તો લઈ આવીએ અને જો એડ્રેસ આપું સાવરિયા પૌવાનું, અને જો તમે ફુવારા તરફથી તોરણવાડી તરફ જઈ રહ્યા હોય, તોરણવાડી તરફથી તમે રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યા હોય તો આ એક્ઝેક્ટ સેન્ટરમાં જ પડે છે આ સાવરિયા પૌવા સેન્ટર। તો હાલો હવે આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન આગળ રિપોર્ટરના કાંઠિયા લેવા। નામ તમને કયા કઈક કહેવાય છે ને, તમને પાછું કઈક નામ છે તમારું સારું એવું, શું નામ છે? દાનાભાઈ પ્રજાપતિ। ના ના, તમારું જ નામ છે? દાનાભાઈ। એન્ડ એમનું એવું કેવું છે, આપણે હાલ આવ્યા એ પ્રમાણે એવું કેવું છે કે 11 વાગ્યા સુધી જ જો તમે આવ્યા હોય તો મળી રહે, 11 વાગ્યા બાદ તમને મળવું પ્રયત્ન બહુ અઘરો છે। તો આપણે સારું કહેવાય કે સવારના નાસ્તામાં જ આને મિક્સ કરી લીધા છે। તો હવે આ નાસ્તો લઈને ફાઇનલી ચા સાથે તમને આખી સ્ટોરી કહું કે આજે શું કરવાના છીએ આપણે, ત્યાં સુધી આપણે અહીંયા કાઠિયાવાડ થવા દો ગરમ મજાના। તો અહીંયા સર આ ટેસ્ટ જ કરતા હતા, એમને એમનો નાસ્તો કરી લીધો હતો અને એમને શું કહેતા હતા, અમને નંબર વન મહેસાણામાં છે, એટલે આપણે એવું કહી શકાય છે કે રિયલમાં ટેસ્ટમાં તો જબરજસ્ત હશે અને આપણે અહીંયા ગાંઠિયા ભણી ગયા, થેન્ક યુ સર, કર દઈને આવી ગયા છે આરે આપણા ગરમ ગરમ ગાંઠિયા, હજી ખબર નહીં આમ ભરા દેખાતી હોય તો નહીં, એન્ડ આપણે નોર્મલ એવી કઢી લાલ ચટણી એન્ડ લીલી ચટણી પછી અજમો છે, હિંગ છે, આ બધું મિક્સઅપ કરીને બનાવીએ, તમારે જેવું જોઈએ સોફ્ટ છે કડક છે જેવા જોઈએ। બરાબર, ફાઇનલી આપણા પેક થઈ ગયું છે। તો મેમ ક્યાંથી આવો છો અને કેવો લાગ્યો ટેસ્ટ? ટેસ્ટ સરસ લાગ્યો, અને માનવ આશ્રમ ચોકડી થી આવીએ છીએ અમે। બરાબર, મારા ટેસ્ટ કર્યો, ચટણી ને ગાંઠિયા ને બધું મસ્ત હતું। બરાબર, સરસ, બહુ સરસ, અને ચોખ્ખાઈ પણ સારી છે અને સંભારો પણ એમનો બહુ સારો। તો એક બીજા એમ અમને પર્સન મળી ગયા છે કે જે આપણે વાત કરવા માંગે છે, સર કેવો છે અહીંનો ટેસ્ટ? ભાઈ આ ટેસ્ટ આ ભાઈ એવું બનાવે છે કે જે રાજકોટ થી આવ્યો ને, મોરબી માં ગાંઠિયા ખાતા ને, અરે વાહ વાહ વાહ। તો આપણે મહેસાણા પબ્લિક ને કહીશ કે યાર રાજકોટ અને મોરબી જવાની જરૂરિયાત નથી, આપણે મહેસાણા ના અહીંયા જો હવે એડ્રેસ આપું, તમને એડ્રેસ ભૂલી જ ગયો હતો પણ હવે એડ્રેસ આવી ગયું છે, તો એક્ઝેક્ટલી બરાબર મેકડોનલ્ડ એના સામે મહેસાણા સિટીના અંદરથી જો તમે હાઈવે તરફ જઈ રહ્યા હોય અને એમાં વાઇડેંગલ તરફ જતા હોય તો અહીંયા આપણા રિપોર્ટરના કાઠિયા મળી આવે છે, અને આ એમનું કહેવું છે કે 11 વાગ્યા સુધી જ અહીંયા હોય છે
પછી એમનું તેમનું રિપોર્ટિંગ ઉપર હોય છે. તો આગળના સફરના અંદર આપણે આવ્યા છીએ ગપ્પા કાકાની ચાની ટફરી આગળ. અણિયન જૂનું એડ્રેસ આપું તો ધરમ સિનેમા, એન્ડ જો તમે અપટાઉન તરફથી ગાયત્રી મંદિર તરફ જઈ રહ્યા તો આપણે અહીંયા ટફરી મળી આવશે. અહીંયાથી આપણે સ્પેશિયલ ચાય લઈશું. દરેક જગ્યાની ચાને કંઈક સ્પેશિયલ અલગ જ અંદાજ હોય છે, અલગ જ અંદાજે બનાવવામાં આવતી હોય છે. અહીંયાનો સ્વાદ અને એનો જે ટેસ્ટ, આમ જે આ દેખાય છે બહાર નથી આવતી ચા, એટલે આપણે ઘરે બનાવતો હોય તો 3 વાર તો ઢળી પડે. તો ફાઇનલી અમારું કહેવાય છે ડાઇનિંગ ટેબલ ટાઈપનું સેટ કર્યું છે ઓન પબ્લિકમાં, અને આપણા ગપ્પા કાકાની દુકાન આગળ મારી એક ચા છે. અહીંયા આપણા ગાંઠિયા ખીરનું પૌવા એન્ડ આ ચટણી ચા એન્ડ આપણે અહીંયા કચુંબર. તો હવે ચલો ફર્સ્ટ ઓફ ઓલ હીર ટેસ્ટ કરશે આપણા પૌવા. અને હવે ચા પણ બહુ જ મસ્ત છે, તમે આઈ પીઓ તો તમને પણ મજા આવશે. તો અવાજ પહોંચતા વાર લાગતો હશે, પણ આપણે ગાંઠિયા લઈ લીધા છે એન્ડ ચટણી સાથે હવે ટેસ્ટ કરીએ. સરજી આલા ગ્રાન્ડ છે, અને આમ કેવું હોય છે ગાંઠિયા અને આમ કે મોઢા મૂકવાથી ડચુરકો વળતો હોય છે, આ ઘણું બધું થતું હોય છે. એકદમ જાણે કહેવાય રિપોર્ટરના ગાંઠિયા એટલે મોઢા મૂક્યા બાદ પીગળી જાય છે. તો ફાઇનલી આપણે આપણી ચા પણ ટેસ્ટ કરી લઈએ. તો અહીંયાની ચા બહુ પ્રખ્યાત છે, ઘણી બધી પબ્લિક આવે છે ચા પીવા માટે સ્પેશિયલી. તો આપણે ચા પી લઈએ. રિયલ એવા યાર, જો આ ગાંઠિયા આ એક્ઝેક્ટલી આપણા ગીરના પૌવા અને ચટણીઓ સાથે જો ખાણી મોજ માણીએ અને તાણી હોય મોટા તો રિયલ આપણી સવાર બની જાય. તો સવારના અંદર નાસ્તો કરીને હવે આપણે બપોરે ખાવા જઈશું, પણ એ પહેલાં તમને કહ્યું આજનું રૂટિન શું છે. આજે અમે બંને આ હીર એન્ડ અમે બંને ઘરે કહી દીધું છે કે આજે અમે ઘરે નહીં આવીએ. અમે 300 રૂપિયાના બજેટના અંદર ફૂલ ડે આપણે મહેસાણાના અંદર 300 રૂપિયાના બુક ડે નમસ્કાર 300 રૂપિયામાં અમે ફૂલ ડે નાસ્તો એન્ડ જમવાનું કરવાના છીએ. તો જોતા રહો કે યાર 300 રૂપિયામાં શું આપણો આખો દિવસ જતો રહેશે. શું કહ્યું નાસ્તો કરીશું સ્ટાર્ટ તળાધાળી કરી નાખ્યા બધું. તો ફાઇનલી સવારનો નાસ્તો આપણો થઈ ગયો હતો, અને હવે આપણે જઈએ 10:30 થયા છે એટલે હાલથી આપણા નાસ્તો ખાવાનું તો ખાઈ લઈશું નહીં. બપોરનું ખાવાનું ખાઈશું નહીં, ના થોડી ગરમી વધારે લાગે છે એટલે આપણે ઘરે રેસ્ટ કરવા જઈ રહ્યા છીએ, અને પછી આપણે બહારનું જ ખાવાનું ખાઈશું. ઘરનું આજે એક પણ કશું જ નહીં ખાઈએ ફાઇનલ જે આ વસ્તુ. આપણે બપોરના ખાવા માટે નીકળ્યા છીએ, 12 વાગી ગયા છે. ગુજરાતીઓના ખાવાનો સમય 12 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધીનો હોય છે, તો એ પ્રમાણે આપણે હવે ખાવા જઈ રહ્યા છીએ. તો આપણે આવી ગયા છીએ હોટલ અપ્સરા ડાઇનિંગ હોલ, અને અહીંયાનું જો એડ્રેસ આપું તો ગોપીનાળા તરફથી જો તમે હેડક્વાર્ટર તરફ જતા હોય એન્ડ જનતા સુપર માર્કેટના બીજા માળે છે. આપણે અહીંયા 70 રૂપિયાના અંદર ગુજરાતીની ફિક્સ ડિશ ખાવા બેઠા છીએ. ફાઇનલી આપણે 70 રૂપિયાની ડિશના અંદર આપણી ડુંગળી આવી ગઈ છે અને આપણું રાયતું આવી ગયું છે. હવે બીજા જે શાક લીધા છે એ આપણે ફેરી હેન્ડ વોશ કરી લીધા, મેં હેન્ડ વોશ કરી લીધા છે. બટાકા
40 રૂપિયા અને તારું કયું શું થયું છે? તો હવે આટલા 100 રૂપિયા આના 110 રૂપિયા મારા થયા છે. તો હવે ઘરે જઈએ અને શાંતિ થોડો આરામ કરીએ અને પછી આપણે નીકળીએ સાંજના નાસ્તા તરફ. અને સાંજનો નાસ્તો થોડો વધારે પડતો છે, તો મજા આવશે. તો ફાઇનલી હવે બપોર, જેમ વાત થઈ એમ બપોરનું, યાર હવે બપોરે ખાધું તો યાર હવે ભૂખ લાગી છે, હવે શું કરીએ. તો ફાઇનલી હવે આપણા પિઝા લવર્સ માટે એક સ્પેશિયલ જગ્યા જઈ રહ્યો છું. ત્યાં ક્વોન્ટિટી, ક્વોલિટી એન્ડ પ્રાઇસ એ ત્રણેય સાચવવામાં આવે છે એવી જગ્યાએ તમને લઈ જઈ રહ્યો છું. તો પેલા વાત કરતા માસ્કોતાલી એક સેફ જગ્યાએ બેઠા છીએ, બરાબર. તો સવારથી જે સવારનો નાસ્તો કર્યો અને બપોરનું ખાવાનું કર્યું એ તો જબરદસ્ત મજા આવી ગઈ ને. તો હવે આપણે 4 વાગ્યા જેવા અહીંયા આપણે આવ્યા છીએ. અને ક્યાં આવ્યા છીએ? તો પિઝા લવર્સ માટે સ્પેશિયલ જગ્યા આવે છે. પિઝા લવર્સ માટે સ્પેશિયલ જગ્યા છે સેજ ઇઝીમાં ફરીથી આપણે આવ્યા છીએ. કેમ કે ખબર? કેમ કે મેં સ્પેશિયલી સેજ ઇઝીનો એક સ્પેસિફાઈક વિડીયો બનાવેલો છે. આ દેખાય છે ને? હા, યસ, આ જે દેખાય છે ફોટો, એ ફોટાવાળો એક વિડીયો છે એ સેજ ઇઝીનો છે, બરાબર ને? તો જો તમે એ વિડીયો ના જોયો હોય ને તો એ વિડીયો જોતા. હા હા, બરાબર. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનના અંદર નીચે લખી છે, ફર્સ્ટ કી લખી છે, સેજ ઇઝી કરીને લખી છે, અને એ લિંક છે, એ જોતા આવજો. પણ હા, આ વિડીયો પૂરા થયા બાદ એ વિડીયો જોતા આવજો. એન્ડ હાલ અમે આવ્યા છીએ. આપણે જેમ રૂટિંગ હતું 300 રૂપિયાના અંદર ફૂલ ડે મહેસાણાના અંદર સવારથી લઈ રાત સુધીનું ફૂલ ડે 300 રૂપિયામાં હતું ને, એના અંદર આપણે સેજ ઇઝીનો એક પિઝા આવતો તો 95 રૂપિયાનો આવે છે. ઓનિયન એન્ડ ટોમેટો ટોપિંગ્સનો 95 રૂપિયાનો આવે છે, જે સુપર ડુપર પિઝા છે. જો તમને આ આગળ દેખાય છે, જોઈ લો કેવો છે, મસ્ત છે. એન્ડ જો મારા વ્યુઅર્સ હશે તો કહેશે યાર મસ્ત જગ્યા આવ્યો છે. અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરતા હો અને વિડીયો લાસ્ટ આ વિડીયો પછી જોતા હો, મજા આવે એવો વિડીયો છે.
તો હવે આપણે પીઝા તરફ વળીએ અને પીઝા તરફ પીઝા અમારો ખવાઈ જાય, વાત થઈ જાય બરાબર કેવો લાગ્યો ને એમ, એ પછી તમારા માટે અહીંયાની મોટી એવી બેસ્ટ ઓફર લઈને આવ્યો છું. ધમાકેદાર ઓફર લઈને આવી છે સેજ ઇઝી. શું ઓફર છે? જલ્દી આ વિડિયો આખો પૂરો કરો એન્ડ જલ્દીથી અહીંયા આવી જાઓ. મજા રિયલમાં ટેસ્ટ છે, પ્રાઇસ છે, ક્વોલિટી છે અને અમે ડિસ્કાઉન્ટ મળે છે 15% ફ્લેટ ડિસ્કાઉન્ટ. ક્યારે આવ્યો વિડિયો આખો પતંગ, જલ્દી આવો. ઓકે, તો સેજ સીઝીના અંદર આપણે આપણો પીઝા પતાવી એન્ડ જો તમે ધમાકા ઓફર સ્કીપ કરીને આવ્યા, જોતા હો કે આપણા માટે સેજ સીઝીવાળાએ શું ધમાકા ઓફર રાખી છે, તો એ પહેલાં તમે એ જોતા હો ને પછી પાછા અહીંયા આવો. તો હવે આગળ એમ છે કે આપણે એવી જગ્યા જઈ રહ્યા છીએ કે યાર જબરજસ્ત ફેમસ થઈ રહી છે. આમ બહારની બહારના ફૂડીઝ માણસો ત્યાંનું કવર કરે છે, તો આપણે ક્યાં પાછા રહી જઈએ સર? તો ચલો જલ્દી આપણે ત્યાં મળીએ. હવે જેમ આ સૂરજ ઉગ્યો તો આજનો અને આજ અત્યારે સાંજ પડી છે ને હવે આથમી જશે, એમ આજે આપણો દિવસ સવારના નાસ્તો જબર મસ્ત મજા આવી ગઈ છે. આ ખાવામાં એ તો સુપર ડુપર એ સેજ સીઝીની ધમાકા ઓફરમાં તો બહુ મજા આવી ગઈ એન્ડ હવે આગળ વધ્યા છીએ, તો જલ્દી આપણે આપણા ડેસ્ટિનેશને પહોંચી જઈએ. તો આગળની જેમ વાત કરતો તો આપણે હાલ ક્યાં આવ્યા છીએ, દેખાય છે પાછળ બુક્કડ કેફે કેફે આવે છે, જેની અત્યારે બહુ જે પ્રખ્યાત થઈ રહી છે. તો આપણે યાર આપણે ક્યાં રહી જતા જો અહીંયાનું પ્રોપર એડ્રેસ આપું ને તો ડોમિનોઝના સામે સાંકેત બિઝનેસ હબમાં, અને જો રાધનપુર રોડ જતા હોય ત્યાં તમને જોવા મળશે, અને કોમ્પ્લેક્સના અંદર થોડું અંદર આવવું પડશે ત્યાં તમને બુક્કડ કેફે મળી આવશે. અને આજના આપણા બજેટમાં પણ છે આજે આ વસ્તુ, તો જલ્દીથી ટેસ્ટ કરીએ, ટેસ્ટ કરીને તમને બતાવીએ કઈ રીતની છે એના અંદર જોજો. હા હા, મજા આવશે એવી લાગે છે. હવે તમે આપણે ના રહી જવાય
અને હાલ એક ખાસ માહિતી કહું, મારા કોમેન્ટ્સના અંદર આવ્યું હતું કે તમે આવ્યું હતું હું ભૂખડ કેફે જતો હોય તો આવી ગયો છું અને એને ખાવીને ખાઈ રહ્યો છું, કેવી લાગે પેલા ટેસ્ટ કરી જાઉં. ફૂલ ચીઝ ટોપિંગ એન્ડ માર્ગી માયોનીઝ ને ઘણું બધું છે, પણ આપણે જલ્દીથી આવો અને એને ખાવેલી ટેસ્ટ તો કરવી જ પડશે. બર્ગર ને તો એક સાઈડ રહ્યો યાર, રોકાતા નથી હાલ. ચાલો તારે હવે આપણે ભૂખડ કેફેની ખાબેલી ખાધા બાદ હવે આપણે પંચાલની પાણીપુરી ખાઈશું અને ત્યાંથી આપણે હીર માટે ચોકલેટી પાણીપુરી લઈશું. મેં ટેસ્ટ એના માટે નથી કરી કે આમનો એક સ્પેશિયલ વિડીયો પણ છે તો એનું જ્યાં દેખાય છે ને, હા યસ આ ફોટો છે એ આપણો વિડીયો છે. તો અહીંયા મેં ફાયર પાણીપુરી પણ હતી પણ હાલ હાજર નથી, આપણે નથી કહી શક્યા. ફાયર પાણીપુરી છે, ચોકલેટવાળી છે, ઘણી બધી અલગ અલગ ટાઈપ્સ છે. જો તમે ઇન્ટરેસ્ટેડ વધારે હો આ પાણીપુરીના અંદર તો એ વિડીયો પણ ત્યાં જોતા હો, મજા આવશે. એન્ડ જો અહીંયાને પ્રોપર એડ્રેસ આપું તો બેંક ઓફ બરોડાના બાજુમાં એન્ડ રાધનપુર ચોકડીથી ડીમાર્ટ રસ્તે જતા હોય ને તો અહીંયા એક્ઝેક્ટ આ જગ્યાએ છે. એક નાની જગ્યાએથી મોટું એવું યાર ફૂડનું કાઉન્ટર ચલાવે છે સર આ યાર. તો હવે આગળ સફર આગળ સ્ટાર્ટ કરીએ ને. આમ તો બધા કહેતા હશે કે યાર નીલ તું થાકતો નથી યાર, સવારથી લઈને સાંજ સુધી ફર ફર કરે છે અને આમ તેમ. તો જણાવી દઉં મારા માટે ટ્રાવેલિંગ કરવું પેશન છે, મારું ખાવા ખાવું એ મારો શોખ છે અને આ બંનેમાં મને જે મળે છે એ સુકૂન મળે છે. તો આટલું જ કહીશ, જે તમને ગમે કરો. ડેસ્ટિનેશન છે ચીલી ચીઝ અને ચીલી ચીઝનું ત્યાંનો એક સ્પેશિયલ કોમ્બો હતો પણ હાલ આ ગરમીના વાતાવરણના કારણે એ નથી એ લોકો પ્રોવાઈડ કરી શકતા. પણ હા, અમે એક બીજો કોમ્બો લીધો છે, એ જો કેવો લાગે છે એવું ચેક કરવાનો છે. એન્ડ જો એનું પ્રોપર જો એડ્રેસ આપું તો માનવ સંત ચોકડીથી તમે જો સાઈબાબા ચોકડી તરફ જઈ રહ્યા હોય તો એ ચીલી ચીઝ છે અને એક્ઝેક્ટલી કોમ્પ્લેક્સનું નામ આપું તો અનમોલ પ્લાઝાના અંદર ચીલી ચીઝ નામની મસ્ત એવું કેફે ટાઈપનું અંદર છે યાર, રિયલમાં ટેસ્ટના અંદર બહુ મસ્ત છે. તો તમે ક્યાં સુધી યાર આમ કહેવાય ને લોકડાઉનની પરિસ્થિતિ હતી ડોન્ટ આવું, પણ તમને આવા તો ટેસ્ટ કરવા જોઈએ સર. અને એમાંય જો તમે આ ચોકલેટ પાણીપુરી ભૂખડની ખાબેલી ન ખાધી હોય પૈસે ચીઝીના અંદર જો આજે ઓફર આવી છે 5 દિવસની, હજી પણ તમે નથી ગયા અને જો તમે જાણકારી નથી તો સ્કીપ કરીને આવ્યા છો ને વિડીયો, તો પાછા તમે સેજ સીધી ત્યાં જાઓ અને જુઓ શું ઓફર છે આ 5 દિવસ માટે, તમારા માટે શું ઓફર છે જતાઓ. એન્ડ હવે આપણે આ ચીલી ચીઝને આ જે કોમ્બો છે એ તમને બતાવ. આપણે ક્યાં આવ્યા છીએ? ચિલિયન ચીઝી. આ જે છે આપણી ચીઝ સેન્ડવિચ, ચોકલેટ સેન્ડવિચ છે આપણી યારી, ચોકલેટ સેન્ડવિચ બરાબર. તો એ તમે ટેસ્ટ કરો. યમી યમી લાઈક ઈટ. હા હા, એમ તો આ સ્ટફિંગમાં શું શું લાગે છે? સ્ટફિંગમાં ચોકલેટ સિરપ અને ચીઝ રિયલી બનાવવાનું છે ને.
એ મારો છે, એ ચોકલેટ સેન્ડવિચ એ હિરણીએ છે. તો કીધું કીધા પ્રમાણે વડાપાઉં મારો છે, ચોકલેટ સેન્ડવિચ એમને છે, તો આપણે તો કંઈ છોડીશું જ નહીં ને. મુંબઈ કા વડાપાઉં એ મહેસાણા મજા આવી. टेस्ट क्यों था? टेस्ट ना अंदर बात करूँ ना तो घना कहता हुआ कि यार वड़ा पाव तो मुंबई ना है, रियल में मुंबई ना है, पर मुंबई नो टेस्ट जो कोई लायू है मेहसाणा में जे चिली चीज अच्छे है यार, रियल में वड़ा पाव तो जो वही है. एंड आज आज मजा आई है, आज नो दिवस अजी पतियो नहीं वे आ बताई रहो પછી આપણે ત્યાં બોલીએ બરાબર ને. ઓકે, તો આ હતા આપણા સફરના અંદર રાત પડી છે અને આપણે ક્યાં આવ્યા છીએ? હા, અને આજે તારે શું ખાવાનું છે રાતના ખાવામાં? પાઉંભાજી. તો જોઈ લો આપણે ક્યાં આવ્યા છીએ અને એને પ્રોપર એડ્રેસ આપું ને તો તો એક્ઝેક્ટ આપણા અમદાવાદ હાઈવેથી આવતા હોય અને મોઢેરા ચોકડી તરફ જતા હોઈએ ને તો ત્યાં આવ્યા છે આપણું મોરલી ફાસ્ટ ફૂડ હોમ. આપણે એમ ટેસ્ટમાં ગઈએ ને.
પાઉંભાજી મસ્ત એવી ખાધા બાદ ક્યાં જવાના છીએ આપણે? હા, અને સેકન્ડ લાસ્ટ ડેસ્ટિનેશન ક્યાં છે આપણી? શિવમ ફાસ્ટ ફૂડ. હા, અને શિવમ ફાસ્ટ ફૂડ આગળ હવે હીરે પાઉંભાજી ખાઈ લીધી છે અને એ પ્રમાણે હું હવે નાઈટના ખાવામાં હું ઢોસા ખાવાનો છું. તો જલ્દીથી આપણે જઈએ અને ઢોસાનો ટેસ્ટ કરીએ અને કેવો છે ત્યાં ચાખીએ. અને લાસ્ટ ડેસ્ટિનેશન મેં બધાને આમ રાખી છે કે આને નથી ખબર, તમને નથી ખબર, તો તમે જોવા માટે શું કરવું પડે? શાંતિથી વિડીયો જોતા રહો. હા, જો તમને કંઈક આ દેખાતું હોય તો જો આ જોઈ લો, આ કઈ જગ્યા છે? ખોડિયાર, બરાબર ને? તો જો તમે ખોડિયારનું મસ્ત એવું ગુજરાતી ભોજન દેખવા માંગતા હોય અને કેવું છે, તો મારો એક વિડીયો છે, હા જે દેખાય છે ને, બરાબર, એ જગ્યાઓ જોઈ આવો. એ મારે દેખાય છે ફોટો, એવો એ ટાઈપનો એક વિડીયો છે, ત્યાં જોતા આવો. ત્યાં ચલો આવી ગયા આપણે શિવમ ફાસ્ટફૂડના ત્યાં. મારી બહેને પાઉંભાજી ખાઈ લીધી છે અને લાસ્ટ ડેસ્ટિનેશન હજી સરપ્રાઈઝ રાખતી, તો ત્યાં સુધી આ કઈ રીતે ઢોસા બને, કેટલી સ્પીડમાં મળે તે જોઈ લો. તીન મસાલા દો, પેપર મસાલા. એટલે શું લાગે છે હિરી, આપો ઓર્ડર આવશે કે આપણો ઢોસા ખાવા મળશે કે નહીં? ઓર્ડર તો આપી દીધો છે અને આટલી બધી પબ્લિક જોઈન એમ તો લાગે છે કે ઓર્ડર તો મળી જ જશે અને ઢોસા ખાવાય મળી જશે. અને ટેસ્ટ કેવો છે આમ આટલી બધી પબ્લિક જોઈન? સારો હશે. તો ઓર્ડર આપી દીધો છે, જોયું ને ડેસ્ટિનેશન ક્યાં છે એ જોઈ આવ, અને ઓર્ડર આપ્યો છે અને સ્પીડ તો જોઈ જશે તમે. તો હવે ઓર્ડર આપ્યો છે ને આપણા ઢોસાની રાહ જોઈ રહ્યા છીએ આપણે. જલ્દીથી જલ્દી ઢોસા આવે, જલ્દીથી આપણે ખાઈને હીરે પાઉંભાજી ખાઈ લીધી છે અને આપણે ઢોસા ખાઈને લાસ્ટ ડેસ્ટિનેશન આપણે જઈશું. લાસ્ટ ડેસ્ટિનેશન રિયલમાં એક ખાધા પછીનું જબરદસ્ત વસ્તુ હોય છે
ત્યાં આપણે જઈશું. ગેસ કરી લો એન્ડ જો તમને ડેફિનેટ ખબર હોય ને તો કોમેન્ટ્સમાં લખતા હો, બરાબર ને? થોડું કહું છું તો લાસ્ટ ડેસ્ટિનેશન હિરને નથી ખબર, તો ચલો ગેસ કરો કઈ જગ્યા હશે. એક્સાઇટેડ લાસ્ટ ડેસ્ટિનેશન માટે આમ? બહુ જ. અને આજનું રિયલમાં આજે એટલું બધું ખાધું છે તો પેટ ભરાઈ નથી ગયું? આમ ખાલી જ રહ્યું છે કે શું? ચોકડીથી તમે જો વાઇડેગલ તરફ જતા હો તો ડેફિનેટ અહીંયા યાર ભીડ લાગેલી જ હશે, તો દેખાશે, બરાબર ને? તો હવે ચાલો ચાલુ કરીએ ઢોસા, ટેસ્ટ કરી લઈએ. તો રિયલમાં સર એવું હોય છે ઘણી જગ્યાએ ભીડ વધી જતી હોય છે તો ક્વોલિટીના અંદર કંઈક કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હોય છે, પણ ના એની ક્વોલિટીની કોમ્પ્રોમાઇઝ થતું નથી, રિયલમાં ક્વોલિટી સારી છે. જો મીન્સ કે તમે જો ઇન્ટરેસ્ટેડ હોય તો, અને મહેસાણામાં રહેતા હોય ને તો આ જગ્યાએ તમે ખાધા વગર રહી ગયા હોય ને તો મહેસાણાવાસી નથી, તો જલ્દીથી આવો. એન્ડ હવે અમે અમારું બતાવી દઈએ. એન્ડ હવે લાસ્ટ ડેસ્ટિનેશન આપણે પહોંચીએ ને એ આમને પણ નથી ખબર, ખાલી મને ખબર છે કે લાસ્ટ ડેસ્ટિનેશન ક્યાં છે. તો વિડીયો જોતા રહો. સખત માહિતી છે કે સંભાર એન્ડ એની ચટણી અનલિમિટેડ છે, તો જેને જેટલું ડોજું ભરીને ખાવું હોય એ ડોજું ભરીને પીવું હોય એ પી શકે છે. તો શું ડોજું ભરીને પીવાનું થોડી હોય? તો અમે ઢોસા ખાઈ લીધા, એમ કે મેં ઢોસા ટેસ્ટ કરી લીધો, એના પછી અમને એક ફેમિલી મળ્યું છે એન્ડ મારા સબસ્ક્રાઈબર જ છે, તો એમનો રિવ્યૂ માગી લઈએ ને. તો ચલો રિવ્યૂ તરફ. સર જણાવશો કે શિવમ ઢોસાના અંદર તમે કેટલી વાર આવો છો અને અત્યારે શું ઓર્ડર કર્યો છે? અત્યારે અમે મસાલા ઢોસાનો ઓર્ડર કર્યો છે. હા હા, બે વાર આવો છો અને એન્ડ ઢોસા ઓર્ડર કર્યો છે, ટેસ્ટ કેવો હોય છે અહીંયાનો? સરસ એવું કહેવાતું હોય છે કે યાર પબ્લિક ના કારણે ક્વોલિટી બગડી જતી હોય છે? ના ના, સરસ સરસ છે. ચલો આપણે અહીંયા ટેણિયા તરફ વળીએ. તો કેવો લાગે છે આમ એઝ અ ઓર્ડર, શું કરો છો? મસાલા ઢોસા. મસાલા ઢોસા અને બંનેનો ટેસ્ટ કેવો લાગે છે આમ? તડકતો બળકતો આમ? જલ્દીથી આપણે પહોંચી જઈએ લાસ્ટ ડેસ્ટિનેશન. એ મેં એકદમ આને નથી ખબર, તમને નથી ખબર, તો જોઈ લો વિડીયો. ચલો બાઇક સુધી પહોંચી જાઓ, આપણે લાસ્ટ ડેસ્ટિનેશન હું તને પહોંચાડી દઉં. તો ચલો આપણે આપણો મેં ઢોસા એને હીરે પાઉંભાજી ખાઈ લીધી છે, તો હવે જોવાનું છે કે રાતના આ બધું ખવાઈ ગયું બાદ છેલ્લા શું રહ્યું. ચલો કોમેન્ટમાં લખી આવો છેલ્લે આપણે શું કરીએ છીએ. આવ્યા છે સોડા પીવા માટે, અને એ પણ ક્યાંની ચામુંડા સોડા શોપની. ફાઇનલ ડેસ્ટિનેશન પહોંચી ગયા છે, કેવું લાગે આપણે સોડા પીવા આવ્યા છે, કેવું લાગી રહ્યું છે? મજા આવે એવું છે ને? બહુ મજા આવી રહી છે, હાલ તો એક્સાઇટેડ છું. હા હા, તો હવે તું કઈ સોડા ઓર્ડર કરીશ? હું લીંબુ સોડા ઓર્ડર કરીશ. ઓકે, લીંબુ સોડા ઓર્ડર કરી લીધી છે. આપણે મસાલા સોડા જ રેગ્યુલર હોય છે, તો અહીંયા જોઈ લો ક્યાં બને છે ને એડ્રેસ આપું. તો સોડા પી લઈએ, બતાવીએ કેવી રીતે બને છે. તો તમે કઈ સોડા પીવો છો એ તો કોમેન્ટ્સમાં લખી બતાવો. કેવી લાગી કેજો તમે?
ચલો એને એક શિપ લઈ લીધે છે ખીર. તમારી આપણી આ લીંબુ કેવી લાગી? બહુ મસ્ત છે. હે ઓકે. એન્ડ આ સરપ્રાઈઝ કેવો લાગ્યો? ફૂલ ડે એને ફૂલ ડે નું આપણે ખાઈને આવ્યા છીએ અને લાસ્ટ ના અંદર સોડા ના મળી હોય આવતી ને ના મજા આવતી ને. અને હવે સોડા પી લીધી તો કેવી મજા આવશે. હા હા રાત્રે મજા આવશે આજે ઊંઘવાની તો. એન્ડ ફાઇનલી આપણી મસાલા સોડા આવી ગઈ છે. એકચ્યુઅલી મેં એક ચેલેન્જ મળ્યો હતો મારા મિત્રો સાથે કે એક જ વારમાં સોડા પી જશે પણ સોડા નથી પી શક્યો. પણ સર ટેસ્ટના અંદર બેસ્ટ. એન્ડ જો બીચે તરફ રહેતા હોય ને તમે યાર ખાધા પછી બહાર આવીને અને રસ્તા ચાલતા ચાલતા એ સોડા ના પીવો તો એવું ચાલતું હશે યાર. તમારે રાતની સોડા પીવી પડે એના વગર તમને ઊંઘ નહીં આવે. મારું કહેવું છે સૌથી ફેવરેટ હોય છે તો મસાલા સોડા તો એક નંબર છે સર. ડેફિનેટ અહીંયા તમારે આવવું જોઈએ. અને જો તમે કંઈ વાંધો નહીં તમે દરરોજ ન આવી શકતા હોય તો અઠવાડિયામાં એક વાર તો આંટો મારો યાર. મહેસાણાના અંદર આટલા બધા યાર ટેસ્ટી ફૂડ એન્ડ એમાં ખાસ કરીને રાતની આ સોડાનો ટેસ્ટ તમે ના માણ્યો તો ના મજા આવે યાર. શું યાર બેસી રહ્યા છો? ચલો નીકળો એડો ઘરે. હવે લીંબુ સોડા મંગાવી છે અને ચલો ચાકો કેવી લાગે છે આપણને? સર તમને કેવું લાગે છે? એન્ડ તમે કઈ મંગાવો છો સોડા મોસ્ટલી? હું અહીંયા આવું એટલે લીંબુ સોડા પીવું છું. લીંબુ સરબત સોડા. અને ટેસ્ટ કેવો હોય છે અહીંયાનો? ટેસ્ટ બહુ સરસ હોય. અને ખાધા પછી સોડા ના પીવો તો ના ચાલે? ના પીવો તો તમને એમ થાય કે સારું કઈક બાકી રહી ગયું. કઈક બાકી રહી ગયું. એન્ડ મેમ તમે શું મંગાવો છો? ઉપર લીંબુ સોડા જ મંગાવો. લીંબુ સોડા જ મંગાવો છો? ઓહ તો હીર કેવો રહ્યો દિવસ તમારો? અને તને સૌથી વધારે શું ગમ્યું? સોડા ગમી બરાબર. એ સિવાય ખાવામાં શું ગમ્યું? પાઉંભાજી ગમી છે બરાબર. એન્ડ આને પાઉંભાજી ગમે છે. મને બધું જ ગમ્યું છે. તમને શું ગમ્યું એ કોમેન્ટ્સમાં લખી આપો. એન્ડ તમને જો ભૂલી ગયા હોય યા સ્કીપ કરીને આ વિડીયો આવ્યા ન હોય તો એક ધમાકા ઓફર છે તમારા માટે સ્પેશિયલ. એ જોતા હો ક્યાં છે, કઈ જગ્યાની ધમાકા ઓફર છે 5 દિવસ માટે. આજે જે વિડીયો આજે તમે જોઈ રહ્યા છે એ દિવસથી લઈ સતત 5 દિવસ જ્યારે અપલોડ થાય છે આ વિડીયો બરાબર, એ દિવસથી લઈ સતત 5 દિવસ માટે તમારા માટે એક ધમાકા ઓફર છે. એ ક્યાંની છે? તો વિડીયો જોતા આવો, આખો વિડીયો પૂરો કરો. એન્ડ હવે શું રહ્યું છે? તો કરતા રહો મોજ મસ્તી અને જલસા પાણી મારા સાથે અને મારી બેન સાથે. અને હવે શું કરવાનું તમારે રહ્યું છે? કશું કરવાનું નથી. નહીં બધું કરવાનું રહી ગયું છે. તને પણ નથી ખબર શું કરવાનું રહી ગયું છે. આ દેખાય છે લાલ કલરનું બટન, ત્યાં સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો એન્ડ શેર કરતા રહેજો. એન્ડ આવા ઘણા બધા મહેસાણા અને મહેસાણા બહારના વિડીયો લેતો જ આવીશ. તો બી કન્ટિન્યુ.